नमस्कार जीएसटीवी जो रहा छो आप समाचारों साथे हूँ छू जूही सौथी मोटा ने महत्वना समाचार जे प्रमाणे सामे आवी रहा छे। पाटीदार नेता हार्दिक पटेले कांग्रेस नो साथ छोड्यो छे अने कार्यकारी अध्यक्ष ने तमाम पद पर थी राजीनामु धरी दीधु छे। आ साथे ज हार्दिक पटेले ट्वीट पण कर्यु छे जेमा तेमणे कह्यु छे के आजे तेओ हिम्मत करीने कांग्रेस पार्टीना पद अने पार्टीना प्राथमिक सभ्य पदे थी राजीनामु आपे छे। तो राजकीय विश्लेषक हरिभाई देसाई अपनी साथे जोड़ाया छे। हरिभाई आपनु स्वागत जीएसटीवी में। जे प्रमाणे हार्दिक पटेले कांग्रेस पार्टी ने राम राम कही दीधा छे अने टूंक समय में तेओ केसरियो धारण करे तेवी पण शक्यता सेवामां आवी रही छे। सौथी पहला तमे आप आ नाराजगी ने केवी रीते जोई रह्या छो? घणी वखत तेमना द्वारा पक्षमां पण रजूआत करवामां आवी छे, मीडिया सामे पण आवीने तेओए कह्युं छे के तेओ पक्षमां रहीने प्रजाना कामो नथी करी शकता अने हवे बहु मोटो लेटर पण तेमणे लख्यो छे। આમાં એવું છે કે નાચવું ન હોય ત્યારે આંગણું વાંકવું એવો એક આપણે ત્યાં કહેવત છે, અને હાર્દિક પટેલ એ ભાજપમાં જવાના હોય કે આપમાં જવાના હોય, કોંગ્રેસ છોડવાના હતા એ નક્કી હતું, અને સમાજના કયા કામો એમનાથી નથી થઈ શકતા એ એમણે સ્પેસિફાય કરવું જોઈએ। હવે તેને પક્ષમાંથી જ્યારે કોંગ્રેસમાંથી એ રાજીનામું આપતા હોય ત્યારે છે પછી જે જ્ઞાન લાગતું હોય એમને એ જેને પક્ષમાં રહીને એ કરી શક્યા હોત, એ પોતે જ આ પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટેની કોશિશ કરતા હોય ત્યારે છે ને મને લાગે છે કે આ એની અપરિપક્વ રાજનીતિનો ભાગ છે। મને લાગે છે કોંગ્રેસે એક પહેલી ભૂલ મારી દ્રષ્ટિએ જે કરી એને તેને કાર્યાધ્યક્ષ બનાવ્યો અને એને તેને આટલો મોટો હોદ્દો આપ્યો છે। હોદ્દા માટે લોકો વર્ષો સુધી કામ કરતા હોય છે, કુંવરજી બાવળિયા એ હોદ્દે હતા। એટલે હાર્દિક પટેલે જવું તું ભાજપમાં એની મર્યાદા એની 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 જેને વિવશતા હતી, પણ એના સમાજને નામે જેને રાજકારણ કરે તો મને લાગે છે કે એ એમ સમજે છે કે સમાજને મૂરખ બનાવી શકાય। એટલે ભાઈએ કોઈ પણ પક્ષમાં જવું કોઈ પક્ષમાં ન જવું સમાજ માટે જ કામ કરવું તો એની મોત છે। બાકી કોંગ્રેસમાંથી એ જવાના હતા એ તો એમને કોંગ્રેસમાં ભાવ નહોતો જ મળતો, હાઈકમાન્ડ તરફથી પણ નહોતો મળતો, એ બાબત બહુ સ્પષ્ટ થઈ ગઈ હતી। પટેલ કેસરીઓ ધારણ કરે એવી સંભાવના એટલા માટે કહેવાય છે કારણ કે એમણે જે રાજીનામું આપ્યું એની અંદર અમુક શબ્દો લખેલા છે। એમણે કહ્યું કે 370 વખતે કોંગ્રેસ પાર્ટી એમાં વિરોધ કરીને આવે છે, રામ મંદિરનો પ્રશ્ન વર્ષોથી જનતાનો પ્રશ્ન હતો એમાં વચ્ચે કોંગ્રેસ પાર્ટી રોડા નાખે છે। આ ભાષા એક સંકેત આપે છે કે હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જવા માટે અત્યારે ઉત્સુક છે, પણ પ્રશ્ન એ છે કે જે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી એવું કહેતી હતી કે હાર્દિક એટલે સમાજ વિરોધી, હાર્દિક એટલે સમાજના ભાગલા કરનાર, ત્યાં એ જશે તો શું એમના માટે હાર્દિક સરસ અને સ્વચ્છ છબી વાળા યુવાન નેતા થઈ જશે? તેમ પહેલા તો હાર્દિક નું છબી શું છે આખું ગુજરાત જાણે છે। હાર્દિક જેને જયારે 2015 માં નો જે જુવાળ હતો પાટીદાર આંદોલનનો એ વખતનો જે હાર્દિક હતો અને પછીનો જે હાર્દિક છે, હાર્દિક ની પાછળ જે પ્રજા એટલી બધી ગાંડી હોત અથવા એનો સમાજ એટલો બધો ગાંડો હોત તો છે ને એને છે ને પેલી જે પેટા ચૂંટણી 8 બેઠકોની થઈ એમાંથી 3 બેઠકો જે પાટીદાર બહુમતી વાળી હતી એ બેઠકોમાંથી એકાદ બેઠક તો કોંગ્રેસ અપાવી શક્યો હોત, એને એની તાકાત નથી રહી। અને હવે જેને એ જેને હિટલર કહેતો હતો, જેને જેને જનરલ ટાયર કહેતો હતો, એમના ચરણોમાં જઈને પડવાની વાત કરે છે। બીજો 370મી કલમ કે બીજા બધા મુદ્દાઓ, રામ મંદિરના મુદ્દાઓ, એને છે ઇતિહાસનું ભાન નથી, એટલે હવે એ મુદ્દાઓ છે ને એને કોઈ લખી આપતું હશે ને એ મુદ્દાઓ એ તેને કહેતો હશે, એટલે એને કહેવાની એ છૂટ છે। હાર્દિક પટેલને જવાથી ભારતીય જનતા પાર્ટી અથવા આમ આદમી પાર્ટીની એક સંભાવના આપણે ગણી લઈએ તો પણ આ બંને પાર્ટીને કોઈ ફાયદો અને કોંગ્રેસને કોઈ નુકસાન થાય એવી સંભાવના ખરી? મને લાગે છે કોંગ્રેસે તો બહુ સ્પષ્ટ માની લીધું હતું કે એને જો એને કોઈ નોટિસ આપી નહીં, એને પક્ષમાંથી કાઢ્યો નહીં, એ પક્ષમાંથી જાય એવું કોંગ્રેસ વાળા જ ઈચ્છતા હતા, એટલે કોંગ્રેસને કઈ નુકસાન થવાની શક્યતા હું નથી જોતો। હાર્દિકની સાથે જેને કોઈ ધારાસભ્યો પણ જવા માંગતા હોય તો ભલે જાય, પણ કોંગ્રેસે જેને પોતાની રીતે જેને પોતાના આપ પડે એ જેને ચૂંટણીમાં ઝુકાવવાનું રહેશે। હવે એને હાર જીત એ તો છે ને આપણે ચૂંટણીમાં મતદારો જ નક્કી કરશે, પણ ભારતીય જનતા પાર્ટી કેટલી વિવશ છે કે એને તેને કોંગ્રેસમાંથી લોકોને પોતાની સાથે ભેળવવા પડે છે અને પાછી કોંગ્રેસને ગાળો દે છે, એટલે મુશ્કેલી આ છે।
કે ભારતીય જનતા પાર્ટીના રોજ ખેસ પહેરાવે છે અથવા તો રોજ ટોપી પહેરાવે છે, પણ એટલે ભારતીય જનતા પાર્ટીને ગરજ કેટલી છે આપણે જોઈ શકીએ. આમાં હરિભાઈ બીજો એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે હાર્દિક પટેલને લઈને, કારણ કે હાર્દિક પટેલ એના પછી હવે કેટલાય એવા નેતાઓ છે જે અલગ અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોવાનો પોતે દાવા કરે છે. આ બધા નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. એક બીજું ઉદાહરણ શૈલેષ પરમારનું પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે સમાજોના ચહેરા કોંગ્રેસની પાસે અત્યારે છે, ભલે એમના દાવા પૂરતા હોય, એ લોકોને જો એક પછી એક લેશે તો એના કારણે જે માહોલ બદલાતો હોય છે રાજનીતિમાં, જેમ કે આજનો દિવસ, આજે માહોલ એકદમ પલટાયેલો દેખાઈ રહ્યો છે. ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, કોંગ્રેસની નબળાઈઓની ચર્ચા થશે ચારે બાજુ માધ્યમોમાં, એનો ફાયદો થશે? બેન, માધ્યમો તો જો ચિંતન શિબિરની પણ ચર્ચા જે રીતે કરતા હતા એની ઠીકડી ઉડાવતા હતા. કોંગ્રેસ વાળાઓએ તેને પોતાની રીતે તેને પોતાના પક્ષને ઠેકાણે લાવવાની જરૂર છે. અને ધારો કે જો ભારતીય જનતા પાર્ટીમાં ભાઈ જતા હોય તો એને જેને ભારતીય જનતા પાર્ટીના દિલીપ સંઘાણીએ કચરો કહ્યા હતા, હવે એને જેને કચરો ભરવો હોય તો ભલે ભરે. હું આવો કચરા જેવો શબ્દ પ્રયોગ દિલીપ સંઘાણીએ કર્યો એને યોગ્ય નથી લેતો, બહુ સ્પષ્ટપણે કહું તો. પરંતુ જે લોકોએ સત્તા સાથે જોડાણ કરવું છે, ટૂંકા ગાળાના લાભ લેવા છે, એ લોકો જેને આવી રીતે ઉકાઉક કરે એ સ્વાભાવિક છે. અને એને કારણે આખો ને આખો સમાજ, તમે કહો છો એમ હું તમારી વાત સાથે સમજ છું કે એક વાતાવરણ બનાવી શકે, પણ એને કારણે આખો ને આખો સમાજ છે ને એ એમની સાથે જાય એવું માનવાને હું તૈયાર નથી. હરિભાઈ, જે પ્રમાણે એવી વાત સામે આવી રહી છે કે હાર્દિક પટેલ ટૂંક સમયમાં કેસરીઓ ધારણ કરશે, અને જો કરે તો ભાજપ પક્ષમાં પણ બે ફાટા પડેલા કે બે જૂથ જોવા મળી રહ્યા છે, જેમાંથી એક જૂથ એવો છે કે જે આવકારવા માટે તૈયાર છે તો બીજો જૂથ ના પાડી રહ્યો છે, ત્યારે ભાજપને અંદર અંદર જ ડેમેજ કંટ્રોલની પછી કેટલી જરૂરિયાત ઉભી થવાની છે આપના મતે? નહીં, મને એવું લાગે છે કે આનંદીબેનની સરકારને એનું પતન કરવા માટે હાર્દિક પટેલ એક રમકડું હતો એવું પણ આનંદીબેન તરફથી મનાય છે. એટલા માટે આનંદીબેન નો વિરોધ હોવા છતાં એને જેને ભાજપમાં લેવાય એવી એક શક્યતા છે. અથવા તો આપનો વિકલ્પ એના માટે ખુલ્લો રખાયો હોય, આપમાં પણ જેને ભારતીય જનતા પાર્ટીના સુમેળથી જે જાય એવું પણ બની શકે. એટલે તમે ભારતીય જનતા પાર્ટીની અંદર લોકશાહી, આંતરિક લોકશાહી કેટલી છે આપણે બધા જાણીએ છીએ, પણ ત્યાં જશે પછી આ જે હમણાં જે કોંગ્રેસની વિરુદ્ધમાં નિવેદનો કરતા હતા ભાઈ, અથવા તો ટ્વીટ કરતા હતા, એવા છે ને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે પેલા નરેન્દ્ર મોદીને હિટલર અને અમિત શાહને જેને જનરલ ડાયર કહેતા હતા, એવા તો શબ્દ પ્રયોગો હવે નહીં વાપરી શકે, એમના ચરણોમાં જ બેસવું પડશે. જી જી, આભાર હરિભાઈ, જીએસટીવી સાથે આપ જોડાયા તે બદલ. તો આપણી સાથે સહયોગી દેવાંશી જોડાયા છે. દેવાંશી, જે પ્રમાણે હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે, મોટો લેટર તેમણે રજૂ કર્યો છે, અને આમાં રાજીનામા કરતા નારાજીનામું વધુ જોવા મળી રહ્યું છે, ઘણા બધા મુદ્દાઓને તેમણે પોઈન્ટ આઉટ કર્યા છે. આ સાથે ખાસ વાત એ પણ છે કે રવિવારે જે પાસના નેતાઓ સાથે હાર્દિક પટેલે બેઠક કરી હતી તે પણ ઘણી મહત્વની માનવામાં આવે છે, અને જીએસટીવી દ્વારા પણ સતત આ વાત પ્રસારિત કરવામાં આવી હતી કે હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી છોડશે અને ભાજપમાં સામેલ થશે. બિલકુલ જોઈએ, આમાં આખરે રાજીનામું એવું કહેવાયું કે ફાઈનલી આપ્યું, એટલા માટે આખો ઘટનાક્રમ આપણે પહેલેથી સમજવાની કોશિશ કરીએ તો હાર્દિક પટેલે એક પછી એક જે રીતે ઇશારા આપવાના શરૂ કર્યા હતા, સૌથી પહેલા એમણે એક જયારે ઇન્ટરવ્યુ આપ્યો ત્યારે એમણે અચાનક જ વખાણ કરવાના શરૂ કરી દીધા ભારતીય જનતા પાર્ટીના, એમ વખાણ કર્યા એમણે સીઆર પાટીલ, અમિત શાહ, નરેન્દ્ર મોદી બધા દિગ્ગજ નેતાઓના વખાણથી એમણે શરૂઆત કરી. કોંગ્રેસની અંદર સિસ્ટમને એમણે વારંવાર વખોડી, એમણે કહ્યું કે હું કાર્યકારી અધ્યક્ષ છું પરંતુ મારે કામ શું કરવાનું છે મને નથી ખબર, મારી પાસે પદ છે પણ પાર્ટીને જીતાડવા માટે મારે કશું જ નથી કરવાનું. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીથી શરૂઆત થઈ હતી ત્યારે પણ એ ઓલમોસ્ટ નિષ્ક્રિય દેખાયા હતા, એના પછી પેટા ચૂંટણીઓ અને વારંવાર જેટલી પણ ઘટનાઓ સામે આવી, જેટલી રાજકીય ઘટનાઓ આ રાજ્યમાં આકાર લેતી હતી, ત્યારે એક સવાલ થતો હતો કે કોંગ્રેસમાં જો પાટીદારનો આટલો મોટો નેતા છે, પાટીદાર ચહેરો છે આટલો મોટો, તો પછી શું કામ કોંગ્રેસને એનો ફાયદો નથી થઈ રહ્યો. હાર્દિક પટેલનું એવું કહેવું હતું કે કોંગ્રેસ પાર્ટી એને જેટલું વાપરવું જોઈએ એટલું વાપરી નથી શકતી, અને એટલે પ્રશ્નો ત્યાં ઉભા થતા હતા. આ બધી જ ઘટનાક્રમ આ બધા થઈ રહ્યા હતા ત્યારે
सतत आपणे चलावता हता, बधाने खबर हती के हार्दिक पटेल गम्मे त्यारे राजीनामुं आपी देशे। आजे ए थयुं छे, आजे ए समय छे, अत्यारे हार्दिक पटेल गुजरातमां नथी अने एमणे राजीनामुं आप्युं छे। एमनुं एवुं कहेवुं छे कि गुजरातनी बहार छे, कोई एमनी साथे सीधो संपर्क अत्यारे बहु ज डिटेलमां नथी लई शकता, परंतु एमणे जे रीते राजीनामुं आप्युं एनी अंदर जे मुद्दा लखेला छे, एक पछी एक मुद्दा ज्यारे आपणे वांचीए त्यारे आपणने मनमां जे सवाल छे कि हवे हार्दिक क्यां जशे, एनो मोटा भागे जवाब मळी जाय छे। कारण के राम मंदिरनी वात करे छे, कलम 370नी वात करे छे, ए सिवाय वड़ताल स्वामीनारायण संप्रदायना एक स्वामी छे जेमनी साथे हार्दिक पटेल रहता हता, घणी वार एमनी साथे जोवा मळ्या। एमणे आडકતરી રીતે કહ્યું હતું કે નહીં, હાર્દિકે તો આ દેશમાં જે લોકો ધર્મની સ્થાપના કરે છે એવી પાર્ટી સાથે જવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી સાથે જવું જોઈએ, આવા સંકેતો પણ બે ત્રણ વાર આવ્યા। એના પછી હાર્દિક પટેલે ખૂબ મોટો ઉત્સવની જેમ ઉજવવાનું શરૂ કર્યું, અને એ હતી હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિનો અવસર। અને એ પુણ્યતિથિના અવસરે હાર્દિક પટેલે આખું જાણે રાજકીય મંચ ઉભું કર્યું હતું। એક પછી એક નેતાઓ ત્યાં આવ્યા હતા, સંભાવનાઓ એવી કહેવાઈ રહી હતી કે કોઈ મુખ્યમંત્રી આવે છે। પહેલા એવી વાતો થઈ કે ત્યાં ભૂપેન્દ્ર પટેલ જવાના છે ગુજરાતના મુખ્યમંત્રી, પરંતુ એ ન ગયા। એવું કહેવામાં આવ્યું કે ત્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવશે, એ પણ ન ગયા। અને એટલે પછી ત્યાં છેલ્લે જોવા મળ્યા કોંગ્રેસના નેતાઓ, રઘુ શર્મા જોવા મળ્યા, એ સહિતના અનેક નેતાઓ જોવા મળ્યા, પણ હાર્દિકે પોતાના પ્રોફાઇલ પરથી કોઈના ફોટા ક્યારેય પોસ્ટ નહોતા કર્યા। એના પછી રામજીની મૂર્તિ સાથે, રામજીની મૂર્તિની એમણે સ્થાપના કરી, રાજનીતિમાં ધર્મને કેવી રીતે સાંકળવામાં આવે છે, કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, એનું ઉદાહરણ હાર્દિક પટેલે આપ્યું। રાજનીતિના આ કાવા દાવાઓને હવે હાર્દિક પટેલ બહુ સારી રીતે સમજે છે, એમને ખબર છે કે ક્યારે પુણ્યતિથિનો ઉપયોગ કરવાનો છે, ક્યારે રામજીની મૂર્તિનો ઉપયોગ કરવાનો છે, અને ક્યારે એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો યુઝ કરવાનો છે। એ બધું દેખાયું, પરિણામ સામે છે જોઈ। જી જી જી, આપણી સાથે દેવાંશી આપ જોડાયેલા રહેશો, આપણી સાથે યોગેશભાઈ ચુડગર જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક, તેની સાથે આ જ મુદ્દે આગળ આપણે ચર્ચા યથાવત રાખીશું। જે પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે તમામ હોદ્દાઓ પરથી, આપણી સાથે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડકર જોડાયેલા છે। યોગેશભાઈ, ફરી એક વખત આપનું સ્વાગત છે। જે પ્રમાણે હાર્દિક પટેલ દ્વારા લેટર જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં તેમની સ્પષ્ટપણે નારાજગી જોવા મળી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। હાર્દિક પટેલ પાટીદાર સમાજમાં એક ખૂબ જ યુવાન અને આઈઆઈટી ખૂબ જ જોરદાર ટેકનોલોજીસ કા ઇસ્તેમાલ અને સમાજ ઉપર પકડ ધરાવતા, જોરદાર પકડ ધરાવતા એવા એક નેતા, એને તો હું હંમેશા સલામ કરું। 23 વર્ષની ઉંમરે જયારે રાજ્ય સામે એક રજૂઆત કરે છે પોતાની પાટીદાર અનામતની, અને એનું મોટું આંદોલન ચલાવે છે, અને ગુજરાતમાં 5 લાખ માણસોની મેદની એકઠી કરવી, હજુ સુધી માત્ર હિન્દુ ચાચા કરી શક્યા હતા, પણ ત્યાર પછી કોઈએ કરી નથી, એટલી એની પાસે તાકાત હતી, વિશ્વાસ હે કે જુઝિંગ ધ વર્લ્ડ હતી, પણ એ તાકાતનો ઉપયોગ પોતે કર્યો નહીં, એને કોઈ સારા માર્ગદર્શક અથવા તો રણનીતિકાર મળ્યા નહીં, અને એનો એને ઉપયોગ કર્યો હોત તો ચોક્કસ એ કંઈક કરી શક્યો। એના આખા આંદોલનના પરિણામ સ્વરૂપ આનંદીબેનની સરકાર ગઈ, એ વાત સાચી। જી જી, યોગેશભાઈ આપ જોડાયેલા રહેશો, જે પ્રમાણે વરુણ પટેલ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે આ તમામ વાતો પાયા વિહોણી છે, ભાજપમાં જોડાશે તેવી તમામ વાતો પાયા વિહોણી છે। તો કાર્યકરોને જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી, ભાજપમાં જોડાવવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં, ભાજપનો કાર્યકર મૌન છે, માઇક આંગલો નથી। તો આ મહત્વપૂર્ણ અને સૂચક ટ્વીટ વરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। ભાજપનો કાર્યકર મૌન છે, માઇક આંગલો નથી તેવી વાત કહેવામાં આવી છે, અને તેમને નથી લાગતું કે હાર્દિક પટેલ ભાજપમાં સામેલ થાય। તો યોગેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, યોગેશભાઈ જે પ્રમાણે ભાજપ તરફથી હવે ભાજપના નેતા તરફથી પણ હવે ટ્વીટ કરવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જશે તે વાત પાયા વિહોણી છે। જી, આપણી સાથે ભાજપના નેતા મહેશભાઈ કસવાલા જોડાયા છે, મહેશભાઈ આપનું સ્વાગત છે જીએસટીવીમાં। જે પ્રમાણે હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી દીધા છે અને ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે તેમનું જે અંતર હતું તે ઉડીને આંખે વળગે તેવું હતું, પછી તે ચિંતન શિબિરમાં સામેલ ન થવું કે પછી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ થોડાક નિવેદનો આપવા, કેવી રીતે જોઈ રહ્યા છો?
मैं मानू छू के जे प्रकारे आपे ज कह्यु के जे प्रकारे आपणे छेल्ला घणा समयथी जोई रह्या हता हार्दिक पटेल ना निवेदनो कांग्रेसना नेताओ साथे कन्फ्लिक्शन अने जे प्रकारे हार्दिक पटेले भारतीय जनता पार्टी ना राष्ट्रीय नेतृत्वना निर्णयो साथे संमति दर्शावी थी ए प्रकारे हुं एम मानू छू के हार्दिक पटेल कांग्रेसनी पॉलिसी थी कांग्रेसनी काम करवानी रीतथी नाराज हता अने एटला माटे हुं एम मानू छू के जे प्रकारे हार्दिक पटेल ने जे प्रकारनुं महत्व कांग्रेसनी अंदर जोईतुं तो एवा प्रकार महत्व पण नथी मळ्युं અને જે પ્રકારે રાષ્ટ્રીય મુદ્દાઓથી આ દેશ ઘણા સમયથી જજુમતો હતો એવા મુદ્દાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માનની નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ એડ્રેસ કર્યા અને એને સોલ્વ કરવાની દિશામાં પગલાં લીધા હું એમ માનું છું કે રામ મંદિર 370ની કલમ સીએ જેવા અનેક પેચીદા મુદ્દાઓનો હલ આ દેશની અંદર શાંતિપૂર્ણ કર્યો અને એમાં જે કોંગ્રેસે રોડા નાખવાનું કામ કર્યું એનાથી હાર્દિક પટેલ પોતે પણ કોંગ્રેસ સાથે સંમત ન હોય એવું એમના નિવેદન પરથી જોવા મળે છે. જી જી મહેશભાઈ, સાથે કોંગ્રેસની જે અંદરનું ગ્રુપિઝમને કારણે પણ હાર્દિક પટેલના જે નિવેદનો આપણી સામે આવતા હતા એ એના દુઃખભર્યા નિવેદનો ઉપરથી એવું લાગતું હતું હાર્દિક પટેલે કોંગ્રેસથી નારાજ છે અને ગમે ત્યારે એ કોંગ્રેસનું દામન છે એ છોડી દેશે એવા સંકેતો ઘણા સમયથી આપણે જોતા. જી જી મહેશભાઈ, હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થાય તેવી વાતો પણ સામે આવી રહી છે, તો શું તેઓ ભાજપમાં સામેલ થશે તો તેઓ સ્વચ્છ છબીના થઈ જશે? હું એમ માનું છું કે હાર્દિક પટેલ માટે એ સ્વચ્છ છબીના છે નથી, એના કરતા આજનો જે મૂળ એપિસોડ છે કે એમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. આ દેશની 130 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે એમાં કોઈ વ્યક્તિ એની પોલિસીને કારણે એની કથની અને કરણી બંને અલગ હોવાને કારણે એના ધારાસભ્યો એના પ્રવક્તાઓ હાર્દિક પટેલ જેવા યુવાન નેતાઓએ આજે કોંગ્રેસને છોડી છે એ વાત મહત્વની છે. કઈ વિચારધારામાં જવું, કઈ વિચારધારાને સમર્પિત થવું કે કઈ વિચારધારાને સ્વીકારવી હું એમ માનું છું કે હાર્દિક પટેલ પોતે નક્કી કરશે. જી જી આભાર મહેશભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા તે માટે. તો ઘણા સમયથી પાર્ટીથી નારાજ હોવાની વાત તો સામે આવી હતી. રવિવારની જે મીટિંગ થઈ હતી બંધ બારણે, આ મીટિંગનું આયોજન થયું હતું પાસના નેતાઓ સાથે. અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હતા અને નરેશ પટેલ કે જેમની સાથે હાર્દિક પટેલે બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે આ વાત જગ જાહેર જ છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે, તો આ વાત કહેવામાં આવી હતી. આ બેઠક બાદ જીએસટીવીએ સતત આ વાત આપના સુધી પહોંચાડી હતી. આ સમાચાર જે સૌથી પહેલા જીએસટીવી દ્વારા દર્શાવવામાં આવ્યા હતા કે હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે અને તેઓ ટૂંક જ સમયમાં રાજીનામું ધરી દેશે. અને આજે એ દિવસ છે કે જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે અને હવે ટૂંકા સમયમાં તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમણે જે પ્રમાણેનો પત્ર લખ્યો છે એ પત્રની જો વાત કરીએ તો તેમાં હાર્દિક પટેલે સોનિયા ગાંધીને સંબોધીને આ પત્ર લખ્યો છે અને લખ્યું છે, મુજે બડે દુઃખ કે સાથ કહેના પડતા હૈ કે આજ ગુજરાત મેં હર કોઈ જાનતા હૈ કે કિસ પ્રકાર કોંગ્રેસ કે બડે નેતાઓને જાનબૂઝકર ગુજરાત કી જનતા કે મુદ્દો કો કમઝોર કિયા હૈ ઓર ઇસકે બદલે મેં સ્વયં બડે આર્થિક ફાયદે ઉઠાએ હૈ. રાજનીતિક વિચારધારા અલગ હો સકતી હૈ પરંતુ કોંગ્રેસ કે વરિષ્ઠ નેતાઓ કા ઇસ પ્રકાર બિક જાના પ્રદેશ કી જનતા કે સાથ બહોત બડા ધોકા હૈ. રાજનીતિ મેં સક્રિય હર વ્યક્તિ કા ધર્મ હોતા હૈ કે જનતા કે લીએ કાર્ય કરતા રહે, લેકિન અફસોસ કી બાત હૈ કે કોંગ્રેસ પાર્ટી ગુજરાત કી જનતા કે લીએ કુછ અચ્છા કરના હી નહીં ચાહતી. ઇસીલીએ જબ મેં ગુજરાત કે લીએ કુછ કરના ચાહતા થા તો પાર્ટી ને સિર્ફ મેરા તિરસ્કાર હી કિયા. मैंने सोचा नहीं था कि कांग्रेस पार्टी का नेतृत्व हमारे प्रदेश, हमारे समाज और विशेष तौर पर युवाओं के लिए इस प्रकार का द्वेष अपने मन में रखता है. तो विधानसभा की चूंटनी एक तरफ माथे छे अने त्यारे हवे राजकारण ना सौथी मोटा समाचार सामे आव्या छे. हार्दिक पटेले कांग्रेस पक्ष ने राम राम कही दीधुं छे. टूंक समय में केसरी उदाहरण करे तेवी पण शक्यता छे. जीएसटीवी द्वारा पड़े पड़नी अपडेट आपना सुधी आगळ पण पहोंचाड़ता रहीशुं. हाल रजा आपशो. नमस्कार.